बाबू भाई अल्ले रमेश भाई देखो जो ना बोलो आज अजूबानी है ना मीटिंग नु आयोजन राख्यू हो मीटिंग हां એટલે અજુબાનું કઈ ના આવ્યો કે 11 વાગે તમે આવી જાવ આપણા પેલા માતા મંદિરે એટલે આપણે અહીંથી બધા નાગરિકો મતદાર વાળા હન જે મતદારને ભેગા કરી આપણે બતાવી દઈએ કે અમારે જોડે આટલા માણસો હો બરાબર હા અને પછી 10-15,000 રૂપિયા ખેંચી લઈએ એટલે તમે ઉપક્રમ કરાવ હા હા આપણે બે હજાર બધા ફરી વાળીએ પેલા મોટા મોટા માણસો જોઈએ ને બોલદેવભાઈ હો ને 15-20,000 બહુ થઈ ગયા એમ લાગે છે ઓના અમના જોડે માણસો હોય એમ બરાબર નેહારે છોકરો જાય ને તે બધો પાણી પડી પડી જાય એક એક રસ્તા નહી કશું અને કોઈ સંડાસ બાથરૂમ કશું જ નહીં આફત થઈ જશે આફત પેલા સરપંચ નવા અરે થતું હશે એ સરપંચ ને એવા બધા એ તો આઈને કહી જાય એમનો વોટ લેવાનો હોય ને બાપભાઈ એટલે એવા મેઠું મેઠું બોલો મંદિરે આ જોયું અમને 500-500 રૂપિયા આપી દીધા છે ને વેણી ખાનારા બધા એટલે એવામાં કટર કટર હેડે આવે આ વોટ હાથ લાય મને જવા દે મંદિરે સરપંચ આજુબાન ફોન કરો ના આવી જાય ફટાફટ કે જો કઈ પતા આવી જાય આવી જાય મીટિંગ મીટિંગ કરી તો હા અલે આજુભાઈ હેડો ના બધું મોણા ભેગું થઈ ગયું આવી તો હેડો હો હો મંદિર આવી જાય ફટાફટ સારું મીટિંગમાં બોલી નાખો બરાબર એ ચકલી એ પાણી કેટલું થોડું થોડું લે અમને ચકલી છે ને તો થોડું થોડું પાણી આવે તો કોઈ કશું કહેતું નહીં વિપુલભાઈ આપણા સરપંચ આવે ને એટલે પછી આ રસ્તાની બધી માગણી કરી બરાબર હા 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 હો ને હા મને તો આ બે ના ચીટર જેવું લાગે એવું હું આપણા આ મીટિંગો ભરે એવા પૈસા ખાઈ જાય એવું લાગે હું જાણે અત્યારે તો આવા જ હોય બધા મોણા તો આવા પૈસા તો ખાઈ જતા છે ખાતા જશે કરી કરી હા નાના બાળકો ને જય માતાજી મેં આ સરપંચ માં ફોર્મ ભર્યું છે એટલા બદલ તમે સહકાર આપો તો તમારો ધન્યવાદ અને હું ગામ નો નવો વિકાસ કરી હું જીતે તો જરૂર કરી ગામના બધા નાગરિકો જો આપણા અજયભાઈને મત આપવાનો બરાબર અને જો આપણા ગામનો બધો વિકાસ કરશે બરાબર શિક્ષણથી મળીને બધું જ કારણ કે આવા ભણેલા ગણેલા શિક્ષિત શિક્ષિત એવા યુવા સરપંચ ઉમેદવાર છે બરાબર એટલે આપણે અમને મત આપવાનો છે તો કોઈને ભૂલ ના થાય અને તમારે જે જે સમસ્યા હોય
એ સરપંચ સાહેબને કહી દો, તમારે જે જે માગણી હોય કે સરપંચ બન્યા પછી તમારે જે રસ્તાની હોય ગમે તે હોય તમારે દરેક કામ થઈ જશે, હું સરપંચના હારા મતે ચૂંટાઈને આવી ગયા ને તો હું તમારું આગલા વર્ષે કે ગઈ વર્ષે હું તમામ કામ કરી દઈ. બળદેવ કાકા જો આ સરપંચ થઈ ચૂંટાઈ જશે ને બરાબર, એટલે પછી તો આપણા ગામની વિકાસ એ વિકાસ ભરપૂર તમે જોજો તો ખરા. અરે યાર શું અત્યાર લગી બધા સરપંચો પોચ પોચ વાળા રાજ કરીને જાય ને, કશું એમને પોત પોતાનું જ કરે યાર. ના લે ભાઈ આ તો એવા નહી યાર. અરે આ બધા એવા જ બધા મોડે હો. કાકા તમે શાંતિ રાખો, સાસ સકર આપો, હું જીતે ને તો તમારો રસ્તા અહીં મળી, તમારે ટોયલેટ બોયલેટ ગમે તે કરવું છે. અરે મારા ટોયલેટ માં તો કઈ નહીં જવું પડે, પેલા રસ્તા જોયા હા, એક કઈ રસ્તાનો કશું અત્યારે જે કેવું હોય કેવાય, પોચવાડા પછી કોઈ કોઈ બધું એક કોમ કરું તમે જો અમારા શેમાડા ના હો ને 200 આવશે તમે એક કોરા કાગળ ઉપર લખ્યા. કાકા અત્યારે મારા કોરા કાગળ ઉપર ના લખ્યા, કદાચ હું હારી જાઉં તો હું તમને ક્યાંય આ તો ગ્રાન્ટ મંજૂર કરે શું યાર. મારે તો ઘણું નહીં ઉમેરવાનું, મારે તો રાખજો મીટિંગ ની આયોજન કરી તમે બધું. અરે પણ હોતું હશે યાર, રમેશભાઈ કઈ કરો કરીએ તો કાકો હે ને ગરમ થયા હે, આપણે રસ્તા નું તમે કહી દો ઉભા થઈને. તમામ નાગરિકો નો મારી વિનંતી હે કે હું સરપંચ બને ને આ વર્ષ માં તો તમારો રોડ 100% હું તમને બંને આપી 100%. ચાલો હજુભાઈ જિંદાબાદ. એટલે ભાઈ વોટ તો બધા પાકા ને આપડે પાકા. સરપંચ જો હવે આ બધા મંજૂરી આપી મંજૂરી બધા આપી ને આગળ બેસો. રમેશભાઈ જો આ ભાઈ ને જ્યાં ચકલી નહીં પોણી 2 કિલોમીટર છે ત્યાં ભરી લાવે. આપણે ગ્રાન્ટો મજૂર કરીએ એટલે પોણી પુરવઠાનો એક ટોપી જઈને નાખાઈ દઈશું બરોબર, એટલે તમામ ને ચકલ મળી જશે. અને પેલો પાછળ બેઠો હોય ને હા, તે ભાઈ બૈરું રહી નાખી ગયું, બૈરું રહી નાખી ગયું તત આપણી ગાડી હે ને એમાં ડીઝલ ફૂલ ભરાય લાવ્યો પેટ્રોલ હે, એટલે ફટાફટ તમે તેડી આવો. એમનું કરો ત્યાં 500 રૂપિયા ભાડવા દો ને તેડી આવો. હા 500 રૂપિયા ભાડવા દો. અલ્યા એની તકલીફ તો ના બેઠા, જો આ પૈસા તો હું મોહે લાવ્યો હા. સમસ્યા રહી હવે કોઈ ના ભાઈ તરુણ ભાઈ તમારે ના, તમે હમણાં કશું ગુપચુપ કેતા હતા તો ભાઈ બલદેવ કાકા બધણ થઈ જશે કયું ના ખાતી અમારા તમે બધણ કયા તો જે રસ્તાની છે સમસ્યા બરાબર. આપડે નીકળીએ આપડે બીજા મીટિંગ માં જવાનું છું. કરું ભાઈ અમે નિશ્વાને કેવું રાખ્યું ગધેડું અને તમારે કોઈ ટેન્શન લેવા નહીં. આ તો બધા પેલા કાકા હતા ને બાટલી પી ગયેલી હતી એટલે બધું બરાબર એવું કરે કોમ કરો તમે હતા. 10,000 રૂપિયા જેવું હોય તો આપી દો એટલે અમે એમના બધાને મોડા બંધ કરી દઈએ. તમારે ગ્રાન્ટ પછી આ હજુ કતાલ ની રાતે કદાચ તમારે આવવું પડે બીજા બે આવી તો 40-50 હજાર રૂપિયા જોશે પૈસા એમ થામતા ફરી જાય બરાબર. છેલ્લી રાત કતાલ ની રાત એટલે આ તો અત્યારે કોઈ બીજો ના આપ્યા ને તમારું તમારું નામ દે ને હા પૈસા તમને ખબર નહીં બોલા
તો હવે તમે જાઓ અને અમે હજુ મીટિંગ હા હું નીકળું તમારી બીજી મીટિંગમાં આગળ જવાનું અને બીજા બે માણસ જોડે રાખતા હોય તો બાબુ પોત તમારા અને પોત મારા અને કાલે પેલા મેલભાઈ ઉમેદવાર હે ને એમની મીટિંગ આજે ક્યાં નહીં રાખવી બોરે રાખીશું પેલા હા તેવું કરો બરાબર એના જોડે 10 લઈ લઈએ હજી ચૂંટણીની વાર હે ને 19 તારીખે તો હજી આપણે આ રીતે મીટિંગમાં કંઈ પૈસા પણ લેવા લેડો આપણે આ બાજુ રહીને નીકળી જાય ને તો પેલા તો આગળ ઊભા છે એટલે પણ એવા જવા સવાલ જવાબ બહુ કરશે પાછા હેડા હતા